શરૂઆત કરીશું. આખરે જિજ્ઞેશ મેવાણીને અટકાયતમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદના મહત્વના સમાચાર થોડી જ વારમાં તેઓ ગાંધીનગર પહોંચવા જઈ રહ્યા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અમદાવાદ એસઓજીએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ધરપકડ કરી હતી, આખરે અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારે જિજ્ઞેશ મેવાણીની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ મૃતક ભાનુભાઈના પત્ની દ્વારા માંગ કરાઈ હતી કે મેવાણીની જ્યારે આ સ્થળ પર હાજરી થશે ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે. તો હવે મેવાણી ગાંધીનગર પહોંચવા જઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં તેઓ ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ તેઓ ભાનુભાઈના પરિવાર સાથે મુલાકાત કરવાના છે. એસઓજીએ જિજ્ઞેશ મેવાણીને અટકાયતમાંથી મુક્ત કર્યા છે એટલે હવે તેઓ ભાનુભાઈના પરિવારજનો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી થોડી જ વારમાં ગાંધીનગર પહોંચશે. ભાનુભાઈના પત્ની દ્વારા માંગ કરાઈ હતી કે જ્યાં સુધી જિજ્ઞેશને મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. તો હવે જિજ્ઞેશ મેવાણીને મુક્ત કરી દેવાયા છે. તેઓ સીધા ગાંધીનગર રવાના થઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે. તો ગાંધીનગર ખાતે જિજ્ઞેશ મેવાણી હવે થોડી જ ક્ષણોમાં પહોંચવા જઈ રહ્યા છે. આ દ્રશ્યો આપને સીધા બતાવી રહ્યા છે. જેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે તેના દ્રશ્યો છે. આ જીવંત દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો ગાંધીનગર ખાતેથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હવે ભાનુભાઈના પરિવારને મળવા માટે પહોંચી ચૂક્યા છે. અત્યારે ફિલહાલ તેઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાનુભાઈના પત્નીએ માંગ કરી હતી કે જ્યાં સુધી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને અટકાયતમાંથી છોડી મૂકવામાં નહીં આવે તેઓ અહીં એટલે કે ગાંધીનગર નહીં પહોંચી જાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. તો હવે આખરે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મુક્ત કરી દેવાયા અને તેઓ અત્યારે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ પરિવાર જે છે ભાનુભાઈનો પરિવાર તેમની સાથે મુલાકાત કરશે. હજુ પણ જિજ્ઞેશ મેવાણીના તેવર બદલાયા નથી. તેમણે એમ જ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર સમગ્ર માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. બીજી તરફ આજે ભાનુભાઈના પત્નીની તબિયત પણ થોડી લથડી હતી, ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમ છતાં પણ આજના દિવસે જે સમગ્ર ઘટનાક્રમ છે તેને જોતા હવે આ મુલાકાત ખૂબ જ રસપ્રદ બની રહેશે, કારણ કે ભાનુભાઈના પરિવાર સાથે જિજ્ઞેશ મેવાણીની મુલાકાત થવા જઈ રહી છે. તેઓ આ મુલાકાતમાં શું વાતચીત કરે છે તેને લઈને ખૂબ ફોકસ રહેશે. સંવાદદાતા મિતેશ ગોયલ સ્થળ પર ઉપસ્થિત છે, ફોનલાઈન પર જોડાયા છે આપણી સાથે. તેમની સાથે વાત કરીએ. મિતેશ, ખાસ એ જણાવો કે જે રીતે જિજ્ઞેશ મેવાણી પહોંચી ચૂક્યા છે, પરિવારે માંગ કરી હતી તે પ્રમાણે હવે જિજ્ઞેશને છોડી મુકાયા છે, હવે આગળની શું રણનીતિ રહેશે એમની? ચોક્કસથી કે જિજ્ઞેશ મેવાણી હાલ ગાંધીનગર ખાતે જે સિવિલ હોસ્પિટલ આવી છે તે ખાતે પહોંચી ચૂક્યા છે. હાલ જિજ્ઞેશ, જે રીતે તમે દ્રશ્ય જોઈ શકો છો, જિજ્ઞેશ મેવાણી ગાંધીનગર ખાતે અત્યારે પોતાની સાથે જ અત્યારે પરિવારજનોને સીધા જ મળ્યા છે. સીધા જ તમે અત્યારે જી 24 કલાકના ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના સવારે 10 વાગ્યાની આસપાસ જિજ્ઞેશ મેવાણીની જે અટકાયત કરવામાં આવી હતી એસઓજી દ્વારા, તે બાદમાં વાત કરાય તો અત્યારે હાલ તેમને જે અમદાવાદ એસઓજી દ્વારા છોડવામાં આવ્યા છે અને સીધા જ ગાંધીનગર ખાતે અત્યારે આવ્યા છે. અને જિજ્ઞેશ મેવાણી સીધા જ જે સ્વર્ગસ્થ જે ભાનુભાઈ છે તેમના પરિવારજન સીધા જ અહીંયા મળવા આવ્યા છે. પરિવારજનની જે આખો દિવસ જે માગણી રહી હતી કે જ્યારે જિજ્ઞેશ મેવાણી આવશે બાદ જ આગળની રણનીતિ નક્કી થશે, તે બાદ જ પરિવારજનો દ્વારા તેમના મૃતદેહને ભાનુભાઈના મૃતદેહને લેવાની જે વાત કરવામાં આવી હતી. પણ હા, જિજ્ઞેશ મેવાણી અહીંયા પરિવારજન સાથે મળવા પહોંચી ગયા છે. સાથે જ કહી શકાય કે પોલીસનો અહીંયા ભાનુભાઈ છે તેમના પત્ની કે જેમની તબિયત પણ લથડી હતી તેમની અત્યારે મુલાકાત કરી રહ્યા છે અને સમગ્ર જે દિવસ દરમિયાન નો જે દોર રહ્યો તે અંગેની વાતચીત પણ કરી રહ્યા છે. જી બિલકુલ. અને આજના દિવસે જે રીતે સમગ્ર દિવસનો ઘટનાક્રમ રહ્યો, અમદાવાદ બંધ અને ત્યારબાદ સમગ્ર વિરોધ થયો, ત્યારબાદ હવે જિજ્ઞેશ મેવાણીની અટકાયત થઈ, તેમને છોડી મૂકવામાં આવ્યા, દિવસભરનું જે ઘટનાક્રમ છે આખરે હવે જ્યારે અહીં તેઓ પહોંચ્યા છે, આગળની રણનીતિ ખાસ તેમની શું રહેશે અને ખાસ પરિવાર સાથે મુલાકાત થઈ રહી છે, મૃતદેહ હજુ પણ તેઓ સ્વીકારવાની ના પાડી રહ્યા છે? સમગ્ર દિવસના
તે બાબતને લઈને જે જિજ્ઞેશ મેવાણી હવે શું નક્કી કરાય છે તે હવે જિજ્ઞેશ મેવાણીના નિર્દેશ પરથી હાલ ગાંધીનગર ખાતે સાથે જે દલિત આગેવાનો છે તે પણ આવી પહોંચ્યા છે. ખાસ જે રીતના અહીંયા તમે જોઈ કે જિજ્ઞેશ મેવાણી જયારે અત્યારે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે તેમના પરિવારજન જે છે એટલે કહી શકાય કે સાથે વાતચીત કર્યા બાદ એમની જે માંગણીઓ છે તે માંગણીઓ જિજ્ઞેશ મેવાણી પહોંચી ચુક્યા છે ગાંધીનગર ખાતે, જે સ્થળ પર અત્યારે ભાનુભાઈનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. પરિવાર ભાનુભાઈનો ત્યાં જ ઉપસ્થિત છે. જિજ્ઞેશ મેવાણી, જેમને અટકાયત કરવામાં આવી હતી દિવસ દરમિયાન, સારંગપુર જતા પહેલા જ તેમને અટકાયત કરી લેવાઈ હતી, તો આખરે હવે તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થયા છે. અત્યારે ગાંધીનગરના સ્થળના દૃશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવલી ઝી 24 કલાક પર, કે જ્યાં અત્યારે જિજ્ઞેશ મેવાણી પહોંચી ચૂક્યા છે. પરિવાર સાથે તેઓ અત્યારે ફિલહાલ મુલાકાત કરી રહ્યા છે અને હવે આગળની શું રણનીતિ રહેશે, આગળ શું પગલાં ભરવા, સરકાર પાસે જે માંગણીઓ મૂકવામાં આવી છે તેને લઈને અને મૃતદેહ સ્વીકારવાને લઈને સમગ્ર વાતચીત અત્યારે પરિવાર સાથે જિજ્ઞેશ મેવાણી કરી રહ્યા હશે. પરંતુ જે રીતે અમદાવાદ બંધનું એલાન, ત્યારબાદ જે રીતે વાહનો સળગાવવામાં આવ્યા, જિજ્ઞેશ મેવાણીની અટકાયત થઈ, ત્યારબાદ સમગ્ર દિવસભર વિરોધનો વંટોળ છવાયેલો રહ્યો, ન માત્ર ગાંધીનગર અથવા તો અમદાવાદ પરંતુ અલગ અલગ ગુજરાતના શહેરો વિસ્તારોમાં આ પ્રકારે વિરોધ જોવા મળ્યો. ત્યારબાદ હવે જિજ્ઞેશ મેવાણીને મુક્ત કરી દેવાયા છે, તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. તો એસઓજીએ જ્યારે જિજ્ઞેશ મેવાણીને મુક્ત કર્યા ત્યારબાદ સૌથી પ્રથમ જિજ્ઞેશ મેવાણીએ શું પ્રતિક્રિયા આપી તે સાંભળી લઈએ. એ તો બધું ચાલ્યા કરે આંદોલનની અંદર, પોલીસ ડિટેન કરે, હું ડિટેન્શન, હું રસ્તા રોકોનો કે બીજા આંદોલનના કોઈ પણ કાર્યક્રમનો કોલ આપું એ તો ઠીક છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આમાં પોલીસના નાના કર્મીઓને વચ્ચે લાવવાને બદલે મુખ્ય પ્રધાન જે ગુજરાતના અને દિલ્હીથી જેમને ઓપરેટ કરે છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એ કમ્પ્લીટલી એન્ટી દલિત બની ચૂક્યા છે, એન્ટી પુઅર એમનો એટીટ્યુડ છે અને એક પણ માગણી સ્વીકારવી નહીં આ જે એટીટ્યુડ છે. એક બાજુ લાશ રઝળતી હોય એ સંજોગોમાં એ ભાનુભાઈના મોતનો મરાજો પણ જાણવા માંગતા નથી રૂપાણી સાહેબ, એ અતિશય દુઃખદાયી અને કમનસીબ ઘટના છે. મને બહુ વિનમ્રતાપૂર્વક એમને એવું કહેવાનું મન થાય છે કે સાહેબ તમે મહેરબાની કરીને રાજીનું માપી. મેં કહ્યું એ પ્રમાણે હું ગાંધીનગર જઈશ, પીડિત પરિવારોને મળીશ, એમની સાથે સરકારની કે સરકારના કોઈ પ્રતિનિધિની કોઈ ચર્ચા કે મંત્રણા થઈ કે કેમ એ જાણીશ, અને જો સરકાર તમામ માહિતી તમામ માગણીઓ નક્કર રીતે લેખિત સ્વરૂપમાં સ્વીકારવા તૈયાર હોય તો અમને પણ કોઈ વાંધો નથી, પણ જો સરકાર ક્યાંક ને ક્યાંક રમત કરવા માગતી હશે કે કુલડીમાં ગોળ માગવાની જો વૃત્તિ સરકારના પક્ષે હશે તો અમે એમાં સ્વીકારવાના નથી. અને પીડિત પરિવારોની લાગણી છે કે તમામ માગણીઓ સ્વીકારવામાં આવે, બલકે ગુજરાતની સરકારે એ વસ્તુ એપ્રિશિએટ કરવી જોઈએ, એની સરાહના કરવી જોઈએ કે ભાનુભાઈ વણકર પણ પોતાના માટે જમીનનો ટુકડો નહોતા માગતા, એ જ પ્રમાણે પીડિતોએ પણ 25-50 લાખ કરોડ એવું આર્થિક વળતર પોતાના માટે નથી માગ્યું. એ માગવાના બદલે એમણે ગરીબ માણસને ગુજરાતના 33 જિલ્લાના ભૂમિહીનોને જમીનની ફાળવણી થાય એવી એક જેન્યુઇન જે ડિમાન્ડ ઊભી કરી છે એ ગુજરાતની સરકારે કોઈ પણ સંજોગોમાં કન્સિડર કરવી જ પડશે.